હાય ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ ક્લિપમાં કર્યા હતા સાતથી સત્તર એક્ઝામ્પલ્સ હવે આપણે કરી રહ્યા છે અઢારમાં એક્ઝામ્પલથી ગુજરાતી મીડિયમની ટેક્સબુકમાં તમને લોકોને અઢાર નંબરનો એક્ઝામ્પલ છાપેલો દેખાશે નહીં તો આપણે લોકો કરી રહ્યા છે અત્યારે હવે બે પોઈન્ટ ઓગણીસ નંબરનું એક્ઝામ્પલ હવે બે પોઈન્ટ ઓગણીસ નંબરના એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે ભાઈ બે તારા છે જે બંને નજીક દેખાય છે તો આ બંને તારા માટેનું દ્રષ્ટિસ્થાન ભેદની પદ્ધતિ અહીંયા તમને પરિછદ એટલે કે આપણે જે દ્રષ્ટિસ્થાન ભેદની પદ્ધતિ ભણ્યા એ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે અને સૂર્યની આજુબાજુમાં ભ્રમણ કરતા છ મહિનાનો સમય ધરાવતા એટલે આપણી પાસે અહીંયા સમય જે છે એ છ મહિનાનો આપેલો છે તો એનો ઉપયોગ કરી અને પૃથ્વીના બે અલગ અલગ સ્થાનને જોડતી આધાર રેખા જે છે એ એ બી છે એટલે આપણે એપ્રોક્સિમેટલી આપણી આકૃતિ આવી રીતે વિચારતા જઈએ અને આ આપણા બિંદુઓ થઈ ગયા જેને નામ આપી દઉં છું બિંદુ એ અને બિંદુ બી અને આપણું આ એક ગ્રહ ધારી લઈએ જેને હું આ થી કનેક્ટ કરી દઉં છું એટલે જોડી દઉં છું જ્યાં આપણે અહીંયા વિચારી લઈએ છીએ સૂર્ય છે અને અહીંયા કોઈ સ્ટાર અથવા તો કોઈક ગ્રહ છે જેને આપણે અહીંયા આગળ ખૂણા વડે જોડી દઈએ છે તો આપણી સ્થાન ભેદની પદ્ધતિ પ્રમાણે થીટા અને થીટા અને આ જે અંતર જે છે એને નામ આપી દી છે આપણે લોકો L તો કોઈક અહીંયા આગળ તમે સ્ટાર આપી શકો S સન કરી શકો જો તમારી ઈચ્છા S તો આપણે આ જે છે એ આપણે જે પણ ડેટા આપ્યો તો એ પ્રમાણે લખતા ગયા કોઈ આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ એટલે કે 3 10 ની 11 મીટર જેટલી લગભગ છે એટલે આપણે જે અંતર આપ્યું છે આ AB નું એ આવું આપ્યું છે તો એ બી જેને આપણે નામ આપી દઈએ બેઝ જેની કિંમત આપી છે ત્રણ ગુણ્યા દસની અગિયાર ઘાત મીટર તો આપણે અહીંયા આગળ જે ખૂણો આપ્યો છે એને આપણે એક સેકન્ડ છે એવું કીધું છે આપણને આ જે ખૂણો જે છે એ એક સેકન્ડ છે તો આપણે કહી દઈએ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક સેકન્ડ એટલે એક ભાગ્યા સાહીઠ મિનિટ હવે એને પણ આપણે આગળ કન્વર્શન કરવું છે આપણા રેડિયનમાં તો આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરતા જઈએ તો આપણી પાસે અહીંયા આવશે સેકન્ડ માટે કે ભાઈ વન ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ 60 ગુણ્યા સિક્સટી તો આપણી પાસે છે વન અપોન સિક્સટી સિક્સટી અને ગુણ્યા ફાય અપોન એકસો એંસી તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આપણી પાસે તો આપણે એનું કન્વર્ઝન કરી નાખ્યું ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ગાત રેડિયન હવે આપણી પેરાલેક્સ પદ્ધતિ પ્રમાણે તો પદ્ધતિ કીધું ખૂણો બરાબર તો ભાગ્યા તો આપણે આ એલ શોધવો છે તો આપણો કુલ ખૂણો જે છે ટુ ઠીટા છે તો લખી નાખીએ આપણે બી ભાગ્યા ટુ ઠીટા બરાબર તો એલ તો ચલો ભાઈ આપણું બી એટલે કુલ અંતર એને નામ આપી દઈએ આપણે એ બી ભાગ્યા ટુ થીટા તો આપણી પાસે બેઝની કિંમત લખી નાખી ત્રણ ગુણ્યા દસની અગિયાર ઘાત ભાગ્યા બે ચાર પોઈન્ટ અને દસની માઇનસ છ ઘાત હવે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ દસની માઇનસ છ ઘાત છે અને અંશમાં લઈ જઈએ તો પ્લસ થઈ જશે અને ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ ભાગ્યા ચાર પોઈન્ટ તો આપણને મળશે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસની સોળ ઘાત મીટર તો આપણને ખબર છે કે આ જે છે એને કહેવામાં આવે છે એક પારસેક તેવું પણ લખી શકાય એક પારસેક આ આપણો આન્સર જે છે એને એલ બરાબર એક પારસેક લખી શકાય હવે એક પારસેક લખીએ એટલે આપણા ઈચ્છા થાય કે આ જે પાર્સેકમાં કન્વર્ટ કર્યું છે આપણે લોકોએ એને તો એની કિંમત આવી તો લખી શકાય ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસની સોળ મીટર તો ભાગે જ્યારે પણ તમને સ્કૂલમાં કે એક્ઝામમાં આ એક્ઝામ્પલ્સ પૂછાય છે ત્યારે પેપર સેન્ટર અથવા તો ટીચર એવું એક્સપેક્ટ કરે છે કે તમારે તમારો આન્સર જે છે એ પારસેકમાં લખો તો આ ક્વેશ્ચન જે છે એ આપણી પેરાલેક્સ પદ્ધતિ પ્રમાણેનો એક્ઝામ્પલ્સ છે તો ધ્યાન રાખજો આપણને જે પણ કીધું હતું એ ડેટા પ્રમાણે આપણે લોકો અહીંયા ફેરફાર કરી નાખ્યો કે ભાઈ પૃથ્વી અને સૂર્ય જે છે એનો જે ખૂણો એક સેકન્ડ આપણને આપેલો હતો

ઇઝિકવલ્સ ટુ નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદર ઘાત મીટર તો આપણો આ જે કન્વર્ઝન છે એ આવું થશે ચાર પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદર ઘાત મીટર તો આ થઈ ગયું આપણું અંતર જેને હું નામ આપી દઉં છું ડિસ્ટન્સ હવે આપણને કીધું છે કે આ રીતે કોઈક ગ્રહ જે છે એનું આટલું દૂર છે અંતર તે ભ્રમણકક્ષામાં છ મહિનાનો સમય વિતાવે છે તો આ બે સ્થાન ઉપરથી તારા ધરાવતો કોઈક આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો કોઈક તારો દર્શાવવામાં આવે છે અથવા જોવા મળે છે તો તેનો ખૂણો કેટલો હશે તો આપણું સૂત્ર જે છે એના ડિસ્ટન્સ અને ખૂણા પરથી આપણે ફરીથી ડેટાનો ઉપયોગ કરતા જઈએ ચાર પોઈન્ટ ટ્વેન્ટી નાઇન નવ પોઈન્ટ છેતાલીસ દસની પંદર ઘાત અહીંયા આપણે મેળવવો છે ખૂણો તો આપણે ઉપર જે પણ ડેટા લીધો તો એ ડેટા છે એના આધારે વન પોઈન્ટ થ્રી વન એટ પારસેક તો આપણે રાઉન્ડ ઓફ કરીને આવું પણ લખી શકીએ વન પોઈન્ટ થર્ટી ટુ પારસેક તો વિદ્યાર્થીઓ એક્ઝામમાં એક્ઝામ્પલ નંબર બે પોઈન્ટ ઓગણીસ અને બે પોઈન્ટ વીસ જે છે એ બંને એક્ઝામ્પલ્સ છે બંને ભેગા પૂછવામાં આવે છે કારણ કે બંનેનો ડેટા જે છે એ કોમન ડેટા છે એટલા માટે ત્યારબાદ આપણે કરી રહ્યા છે એક્ઝામ્પલ નંબર બે પોઈન્ટ એકવીસ બે પોઈન્ટ એકવીસ નંબરના એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે ભૌતિક વિજ્ઞાનમાં સચોટતા નક્કી કરવા માટે એ વિજ્ઞાનની આવશ્યકતા છે એટલે જરૂરિયાત છે તો કોઈ વિમાન છે તેની ઝડપ નક્કી કરવી છે ખૂબ જ સૂક્ષ્મ અંતર માટેના સ્થાન નક્કી કરવા છે તો વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળનું આ જ પ્રયોજન હતું કે કોઈ પણ એક જગ્યાએ તમે બોમ્બ મારો કરી શકો તો આવા ઉદાહરણો વિચારો લંબાઈ સમય દ્રવ્ય વગેરેના માપનની આવશ્યકતા છે તો તેના વિશેના ચોક્કસ વિચારો આપો તો આપણે લખી શકીએ ચોક્કસ વિચારોમાં કે તમારી પાસે પ્લેન્ટી ઓફ એક્ઝામ્પલ્સ છે કે જેમ કે મારી પાસે ટાઈમ માપો છે

જેને કહેવામાં આવે છે ફર્મી અથવા ફેમ્ટોમીટર તો આવા આવા નાના નાના એકમો છે જો તમારી પાસે આવા નાના નાના એકમોની ચોકસાઈ હશે તો ફિઝિક્સમાં તમે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટી ગણતરી પણ કરી શકો છો એટલે જ્યારે જ્યારે પણ તમને આ ક્વેશ્ચન જે છે એ લોજિકલ ક્વેશ્ચન છે જે તમારો ડેટા એટલે કે તમે ચેપ્ટરમાં શું ભણ્યા એનો તમને આઈડિયા આપે છે તો જ્યારે તમને આવું કહે છે કે કોઈક ફિઝિક્સમાં તમારા વિચારો રજૂ કરો તો આપણે આવશ્યક અથવા તો જરૂરિયાત વસ્તુ એ છે કે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટું અંતર ડિસ્ટન્સ શું છે એની આપણે માહિતી માંગવી છે ચલો હવેનું જે એક્ઝામ્પલ છે એ અત્યાર સુધી તમે લોકો ફિઝિક્સમાં જે પણ નાના નાના ક્વેશન્સ સાયન્સમાં નાના નાના ક્વેશ્ચન્સ માપ્યા હશે અથવા જોયા હશે એ બધા જે છે એનું આપણે એક પ્રોપર કેલ્ક્યુલેશન કરીને બતાવવું છે અમુક ક્વેશ્ચન છે કે તમે ભારત પર જેમ કે અહીંયા ક્વેશ્ચન તમને આપેલા છે કે ભાઈ રૂનમાં સચોટ માપન જરૂરી છે જે આપણે ઉપર વાત કરી ચૂક્યા છે એમાં વિકસિત વિચારો કે સામાન્ય માપન વડે તમે કોઈપણ વસ્તુનો અંદાજ લગાવી શકો છો જેમાં અંદાજ લગાવવા માટે આપણી પાસે અલગ અલગ એક્ઝામ્પલ્સ છે જેમ કે વર્ષા ઋતુમાં ભારત પર છવાયેલા વાદળો જે છે એનું દળ કેટલું હશે એટલે હવે આ ક્વેશ્ચન તમને એવો વિચાર આવે કે વાદળનું તો દળ આપણે કેવી રીતે માપી શકીએ તો આપણે આ એક્ઝામ્પલ જે છે એમાં એક સિંગલ સામાન્ય એક વાદળ હોય એનો દળ પણ શોધી શકીએ છીએ બીજું હાથીનું વજન જે છે તમે માપી શકો છો દળ શોધી શકો છો જ્યારે આંધી હોય વાવાઝોડું હોય ત્યારે પવનની ઝડપ કેટલી હશે તમારા માથામાં વાળની સંખ્યા કેટલી હશે વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા આમ જોવા જઈએ તો આ બધા પ્રશ્નો જે છે એના માટે કોઈ ચોક્કસ આંકડા અત્યાર સુધી તમે વિચારે નહોતા પણ હવે પછીના એક્ઝામ્પલ્સ જ્યારે પણ તમે કહેશો તો એ બધા જ તમારે અહીંયા નક્કી કરી શકવા જોઈએ અને એનાથી આપણે માપી શકીશું તો સૌથી પહેલો આપણે કહી દઈએ છે કે ભાઈ વર્ષાઋતુમાં વાદળનું આપણે નક્કી કરવું છે દળ તો સૌથી પહેલાં આપણે એવું વિચારી લઈએ કે ભાઈ સામાન્ય રેકોર્ડ પ્રમાણે કોઈ વાદળ જે છે એની હાઈટ જે છે જ્યાંથી પડે છે એ દસ મીટર છે જેને આપણે ધારતા અમુક ડેટા જે છે અહીંયા આપણે એવું ઉધારી લઈએ છે તો એ દસ સેન્ટીમીટરની ઊંચાઈ પરથી પડે છે તો આપણે કહી દઈએ પોઈન્ટ વન મીટરની ઊંચાઈ ઉપરથી વરસાદ પડતો હશે અને કેટલા વિસ્તારમાં પડે છે તો કે ભાઈ ભારતનું કીધું છે આપણને તો આપણે વિચાર લઈએ કે ભારતનું ક્ષેત્રફળ એરિયા જેને આપણે આપી દઈએ છે એ જેની કિંમત છે ત્રણ પોઈન્ટ ત્રણ મિલિયન મિલિયન એટલે દસની છ ઘાત ચોરસ કિલોમીટર હવે ચોરસ કિલોમીટર જે છે એનાથી આપણે કિલોમીટરનો સ્ક્વેર કરવો છે અને મીટરનો પણ સ્ક્વેર કન્વર્ટ કરી દેવો છે આપણે તો કરી લખીએ છીએ ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની છ ઘાત કિલોમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરી દઈએ છે ટેન ટુ થ્રી પાવર થ્રી મીટર એનો પણ સ્કવેર કારણ કે ક્ષેત્રફળ જે છે એ મીટરના સ્ક્વેરમાં હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની બાર ઘાત મીટર સ્ક્વેર તો તમે જોઈ શકો છો કે દસની ત્રણ ઘાતનો વર્ગ એટલે દસની છ ઘાત અને દસની છ અને છ દસની બાર ઘાત હવે આપણે કેવું છે કે ભાઈ આ જે પણ પાણી જે છે એ પાણી જે છે કેટલા કદ ધરાવતું હશે એ કદ માટે આપણે લોકો એક સામાન્ય કેલ્ક્યુલેશન કરી લઈએ છે કે ભાઈ કદ ઇઝિક્સ ટુ આપણને ખબર છે કે ભાઈ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે અહીંયા વિચારીએ છીએ આટલા ક્ષેત્રફળમાં અને આટલી ઊંચાઈ પરથી પડે છે તો ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની ની બાર ઘાત અને ઊંચાઈ આપણી પાસે છે પોઈન્ટ એક મીટર તો આપણને મળશે અહીંયા ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની ની અગિયાર ઘાત મીટરનો ઘન તો વિદ્યાર્થી મિત્રો આપણું આ થઈ ગયું છે વરસાદના ટીપાઓ જે છે એના પાણીનું કદ હવે આપણે વાત કરીએ કે ભાઈ પાણીની ઘનતા જેને દર્શાવવામાં આવે છે રો ઓફ વોટર રો ડબ્લ્યુ કહેવાય એને જે આપણે હવે યાદ રાખવાની છે દસની ત્રણ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે તો આપણે હવે દળ શોધવું છે તો દળ માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરી લઈએ છીએ કે ભાઈ ઘનતા બરાબર તો દળ ભાગ્યા કદ તો આપણે વાયસા વરસાદ એટલે કે ડબલ ઇમ્પ્લોઇઝ બંને બાજુ કરીને દળ શોધી શકીએ છીએ તો આપણે હવે દળનો ઉપયોગ કરીએ છીએ તો આપણા ડેટા પ્રમાણે આપણી પાસે છે દળ ઇઝ ટુ કદ ગુણ્યા ઘનતા જે આપણી પાસે કદ જે હતું એ હતું ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની અગિયાર ઘાત મીટરનો ઘન અને પાણીની ઘનતા હતી આપણી પાસે દસની ત્રણ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ તમે જોઈ શકો છો એકમમાં આપણે વાત કરતા હતા તો અહીંયા આપણી પાસે મળે છે દળ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની ચૌદ ઘાત કિલોગ્રામ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે એક સામાન્ય વાદળ સિંગલ એક જ એમાં ની ઘાત કિલોગ્રામ દળ ધરાવે છે એટલે આટલું પાણી એની અંદર રહેલું હશે તમે વિચારી શકો છો કેટલાય વાદળો હશે કે જે કેટલું પણ પાણી અમાઉન્ટમાં રાખતું હશે અથવા તેમાં સંગ્રહાતું હશે તો આ રીતે તમે કદ છે દળ છે ઘનતા છે આમાં ફેરફાર કરી અને બાકીનો ડેટા પણ શોધી શકો છો તમને એવો ક્વેશન થાય કે ભાઈ વાદળ જે છે એમાં કેટલા પ્રમાણમાં ઓક્સિજન હશે તો નું તમે મોલિક્યુલર દળ જે છે એ ગણતરી કરી અને સેમ એના ઓક્સિજનની ઘનતાનો ઉપયોગ કરો તો તમે ઓક્સિજન હવા કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડની કેટલી ઘનતા છે કેટલું દળ છે એ શોધી શકો છો તો તમારા સિટીમાં તમે જોયું હશે કે પ્રદૂષણ કેટલું છે એ જોવા માટે પણ આવી જ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તો આપણે હમણાં એક એક્ઝામ્પલ કરીએ છીએ જેમાં આપણને જોવા મળશે કે કેવી રીતે આપણે આવી રીતે કેટલા અણુઓ છે એની સંખ્યા શોધી શકાય છે હવે આપણી પાસે છે કે માસ ઓફ એલિફન્ટ એટલે કે આપણે શોધવું છે હાથીનું દળ હવે હાથીનું દળ શોધવા માટે આપણે લોકો એક સામાન્ય સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ જેને કહેવામાં આવે છે સંપાતિકરણ અને બીજું એક ઓપ્શન છે જેને કહેવામાં આવે છે ફ્લોટેશન એટલે કે ભાઈ તારણ એટલે કે તરવું આનો આપણે પ્રવાહીનું ચેપ્ટર ત્યારે આપણે ઉપયોગ કરીશું તો તમે કદાચ આર્કીમડીઝ નો સિદ્ધાંત શીખ્યા હશો જેને કહેવામાં આવે છે સ્થાનાંતરિત પ્રવાહ અથવા તો સ્થાનાંતરિત પ્રવાહીનો સિદ્ધાંત તો સ્થાનાંતરિત પ્રવાહ સંપાતીકરણ તારણ આવી અલગ અલગ પદ્ધતિઓ છે જેને તમે ટાઈમ બાય ટાઈમ તમારા ફિઝિક્સમાં ઉપયોગ કરતા રહેશો તો આપણે એવું વિચારીએ છે કે કોઈક બોટ છે બોટની અંદર હાથીને ઊભો રાખીએ તો જેટલું પ્રાણ પાણી જેટલા દળનું એટલે કે બોટનું દળ નક્કી જ આપણે એ કરી શકીએ છીએ એમાં હાથીને બેસાડી દઈએ તો બંનેના દળના કારણે અમુક પ્રવાહી સ્થાનાંતરિત થાય આપણે સ્થાનાંતરિત દળનો ઉપયોગ કરી લઈએ એટલે આપણને ખબર પડે કે હાથીનું દળ કેટલું હશે તો આ સિમ્પલ પદ્ધતિ છે તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ કોઈ બોટ એનો ક્ષેત્રફળ આપણને ખબર છે જેને હું નામ આપી દઉં છું કેપિટલ એ હવે આ પાણીની અંદર આ બોટ જે છે બોટને પાણીમાં ડૂબાડતા થયેલા પાણીનું સ્થાનાંતરણ એટલે એને નામ આપી દઉં છું હું ડી તો આપણે લખી શકીએ છે એને ઘનતા બી કહી શકો તમે થયેલા પાણીનું હું સ્થાનાંતરણની ઘનતા તો આપણે આગળ સૂત્ર લખી નાખ્યું કે ભાઈ દળ અપોન કદ બરાબર તો ઘનતા તો આપણે અહીંયા આગળ દુ લખી શકીએ કે ભાઈ દળ બરાબર તો કદ ગુણ્યા ઘનતા તો આપણે જે ડેટા વિચાર્યો છે એની વાત કરી લઈએ તો બોટ માટે આપણને મળશે વી વન બરાબર બરોબર છે આપણે હાથી માટે વિચાર લઈએ તો લખી શકીએ આપણે ડાયરેક્ટલી v2 is equals to ad2 હવે બંને વચ્ચેનો ફેરફાર લખી લઈએ આપણે કે બંનેના તફાવતને લીધે તો v2 minus v1 is equals to તમે નામ આપી શકો છો v તો ભાઈ v2 ની કિંમત છે આપણી પાસે ad2 ad1

જેને આપણે કીધું દસની ત્રણ ઘાત તો લખી શકીએ આપણે વીડેસ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડી ટુ માઇનસ ડી વન અને રો ઓફ વોટરને નામ આપી દઈએ રો ડબ્લ્યુ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે અહીંયા ડેટાની કિંમત મેં મૂકી નથી પરંતુ સિમ્પલ આપણે ધારણા પદ્ધતિ એઝ્યુમ કરી કરીને કેવો કેવો ડેટા આપણે મેળવી શકીએ જેની ગણતરી કરી શકીએ સહેલાઈથી તો આ જે છે એ આપણી પદ્ધતિઓ છે કે આ પદ્ધતિઓનો ઉપયોગ કરો અને પ્રેક્ટિકલી કોમન સેન્સનો ઉપયોગ કરીએ બેઝિકલી જોવા જઈએ તો તો તમે એનાથી આ એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કરી શકો છો કે જે ક્યારેક ક્યારેક આપણે જેમ જોઈએ કે ભી વાદળ જે છે એનું દળ માપવું હતું તો નહોતા માપી શકતા પણ હવે માપી શકીએ છે તો આ પદ્ધતિ છે મેથડ્સ છે ત્યાર પછી છે આપણી પાસે નંબર થ્રી આધી દરમિયાન પવનની ઝડપ ઓકે સારું પવનની ઝડપ શોધી લઈએ આપણે લોકો તો પવનની ઝડપ શોધવા માટે આપણે સોધી પરાટો ઠંટે આપી દઈએ તો સૌથી પહેલું છે આપણી પાસે નંબર જેને આપણે કહીએ છીએ આધની ઝડપ માટે આપણે એવું વિચારી લઈએ કે કોમન મારો પોતાનો વ્યૂ છે એ તમે તમારી રીતે કોઈ પણ લોજિક તમારું લડાઈ શકો છો કે દાખલા તરીકે હું વિચારું કે અહીંયાથી હું કોઈ બલૂન છે ફૂગો

આપણે અહીંયા પેરાલેક્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તો પદ્ધતિથી આપણને એવી ખબર પડે ખૂણો બરાબર તો ચાપ ભાગ્યા ત્રીજા અથવા ડી બાય એચ તો કેટલું ડિસ્ટન્સ કાપ્યું એને તો ડી ઇઝ ઇક્વલ્સ ટુ એચ થી હાઈટ આપણને ખબર છે ખૂણો પણ આપણને મળી શકે છે તો આપણે એની ઝડપ શોધી હતી તો ઝડપ બરાબર તો અંતર સમય આ તમે માપવા જશો ત્યારે તમારી પાસે ડિસ્ટન્સ પરથી મળી ગયું છે સમય પણ મળી જશે તો એના પરથી તમે એની સ્પીડ એટલે કે ઝડપ શોધી શકો છો તો તમે જોઈ શકો છો કેવા ઇમ્પોસિબલ લાગે અથવા તો આપણને એમ લાગે કે કોઈ મજાક કરે એવા નંબર એવા પ્રકારના ક્વેશન્સ છે પણ તમે એનો પણ ડેટા એની પણ ગણતરી જે છે તમે શોધી શકો છો તો આ જે છે આવા સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે કે જ્યાં થોડોક પ્રાઇમરી ડેટા તમારી પાસે હોય તો તમે ઘણી બધી માહિતીઓ ભવિષ્યમાં પણ અને અત્યારે પણ તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો તો આ જે છે એક્ઝામ્પલ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ તો ના કહેવાય પણ હા આપણા લોજિકલ અથવા તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે આપણા કોન્સેપ્ટ જે છે એને સારી રીતે રજૂઆત કરી શકાય ત્યારબાદ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર ફોર એમાં ને એમાં જ તો એમાં આપણને એવું કીધું છે કે ભાઈ મનુષ્ય જે છે એના માથામાં વાળની સંખ્યા હવે ઘણી વખત આપણી પાસે કોઈ નંબર ના હોય તો આપણે સીધે સ્થિ એવું કહીએ કે ભાઈ તમારા માથામાં જેટલા વાળ છે ને એટલા એરિયા એટલે એટલા વિસ્તાર અથવા એટલા રૂપિયા તો હવે પછી તમે કોઈ ચોક્કસ ગણતરી કરો ત્યારે તમારી પાસે ડેટા જે છે એ આવી રીતે તૈયાર જ છે બરાબર છે તો તમે આ રીતે પણ હવે માથાના વાળની સંખ્યા શોધી શકો છો એ એવરેજ એટલે કે કોઈ સામાન્ય રીતે માણસ જે છે એમાં શરીર જે છે એમાં માથું એનો એવરેજ કેટલો એરિયા હશે તો આપણે એ શોધી નાખીએ તો એન ને નામ આપી દઈએ આપણે સંખ્યા અહીંયા નામ આપી દઈએ માથાનું ક્ષેત્રફળ વાળનું ક્ષેત્રફળ આ બંનેનો આપણે ઉપયોગ કરીશું તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે ભાઈ માણસ જે છે એના વાળની જાડાઈ જે છે તો ડી બરાબર વાળની જાડાઈ જેને આપણે તમને એવું વિચાર આવે કે આ પણ માપી શકીએ તો તમે માઇક્રોમીટરનો ઉપયોગ કરશો અને પ્રેક્ટિકલમાં નાનામાં નાની જાડે આપણે માપી શકશો તો ડી બરાબર આપણી પાસે છે ફાઇવ ક્રોસ ટુ ધી પાવર માઇનસ ફાઈવ મીટર્સ જેને એવું કહેવાય પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત સેન્ટીમીટર હવે મારે એનો ક્ષેત્રફળ મેળવવું છે તો એ બરાબર તો પાઈ આર સ્ક્વેર તો મારે અહીંયા લખવું પડશે પાયડી સ્ક્વેર ભાગ્યા ફોર કારણ કે આર એટલે કે ડી બાય ટુ તો મને મળી જાય છે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણનો પણ સ્ક્વેર ડિવાઇડ બાય ફોર તો વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર તમારી પાસે રાખવું હવેથી ગણતરીમાં જ્યારે જ્યારે પણ આપણને એની જરૂર પડશે તો આપણે લખી નાખીએ છીએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચીસ ગુણ્યા દસની ઘાત ભાગ્યા ચાર મીટર સ્ક્વેર તો આ આપણને મળે છે ક્ષેત્રફળ માણસના ક્ષેત્રફળ તો જેને નામ આપી વાળનાઉં છું સમીકરણ નંબર એ અને આપણે આ જે સમીકરણ છે નામ આપી છું સમીકરણ નંબર વન તો ત્યારબાદ આપણે ગણતરી કરી લઈએ હવે આપણી પાસે છે માથાનું ક્ષેત્રફળ તો આપણે કરી દઈએ સામાન્ય સરેરાશ વ્યક્તિનું માથાનું ક્ષેત્રફળ નાખીએ એરિયા ઓફ હેડ તો મનુષ્યના માથાનું ક્ષેત્રફળ આપણે નક્કી કરવું છે તો અહીંયા બાજુમાં લખતા જઈએ કે સામાન્ય રીતે મનુષ્ય જે છે એના માથાનું ત્રિજ્યા જે છે આર એ આઠ સેન્ટીમીટર છે હવે આપણે એની જરૂર પડશે તો એને તમે 0.08 ઝીરો આઠ મીટર પણ લખી શકો તો એના માટે એરિયા બરાબર પાય આર સ્ક્વેર એરિયા ઓફ હેડ તો એ ઇઝ ઇક્વલ્સ ટુ ત્રણ પોઈન્ટ ચૌદ અને આપણી પાસે છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીટર લખો અથવા સેન્ટીમીટરનો પણ સ્કવેર એટલે આપણને મળે છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચોસઠ અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર લખીએ છીએ કારણ કે મેં કશું જ મીટરમાં ફેર્યું નથી એટલે આ થઈ ગયું સમીકરણ નંબર બી હવે આપણે જાણીએ છીએ કે સમીકરણ નંબર એ અને સમીકરણ બી નું ગુણોત્તર લઈએ એટલે સમીકરણ નંબર એ ભાગ્યા સમીકરણ બી અથવા લખી શકો છો કે એ અને બી ની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા હવે તમે જોઈ શકો એકમાં મૂકવાની શરૂઆત કરીએ એટલે બાજુમાં આપણને ખબર જ છે સમીકરણ નંબર એક માથાનું ક્ષેત્રફળ અને વાળનું ક્ષેત્રફળ તો લખીએ છીએ આપણે એન બરાબર માથાનું ક્ષેત્રફળ છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચોસઠ અને વાળ માટે આપણી પાસે લખેલું છે ત્રણ પોઈન્ટ ચૌદ ભાગ્યા ચાર પચીસ દસની છ સીધે આ તો કેન્સલ આઉટ થઈ જાય છે ચાર જે છેદમાંથી અંશમાં જ હશે એટલે આપણને નિયરેસ્ટ મળશે દસ ગુણ્યા દસની છ એટલે તમે લખી શકો દસની સાત બરાબર તો એન એટલે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જે છે એના માથામાં વાળની સંખ્યા જે છે એ દસની સાત ગાત હશે એ આપણે અહીંયા આગળ ગણતરી કરી નાખી તો તમે જોઈ શકો છો કે આપણને ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ કેવા આપેલા હતા અને એનો આન્સર જે છે એ આપણે કેલ્ક્યુલેશન કરી ચૂક્યા તો આપણને ક્વેશ્ચન્સ જે છે એ કંઈક આવા આપેલા હતા કે ભાઈ વર્ષા ઋતુમાં ભારત પર છવાયેલા વાદળોની સંખ્યા વાદળોનું દળ એ આપણે શોધી શક્યા હાથીનું દળ શોધી શક્યા આદિ દરમિયાન પવનની ઝડપ કેટલી છે વાળની સંખ્યા છે હવે આપણી પાસે છે એના જેવો એક ક્વેશ્ચન જેમાં આપણને એવું કીધું છે કે આપણે હવે રૂમની અંદર વર્ગખંડની અંદર કેટલા અણુઓ રહેલા હશે એની ગણતરી કરવી છે વિદ્યાર્થીઓ આપણી પાસે વર્ગખંડ જે છે એની સાઇઝ આદર્શ કિંમત નથી એટલે કે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ વર્ગખંડની સાઈઝ અલગ અલગ હશે તો આપણે એનો ઉપયોગ કરીએ તો હું કોઈ આદર્શ કિંમત ધારતો નથી ખાલી એલ બી એચ લખું સિવાય લોખ્યા તો વર્ગખંડમાં અણુઓની સંખ્યા માટે હું કહી દઉં છું કે ભાઈ ઓરડાનું તો કદ ટેમ્પરેચર પ્રેશર જે કેમિસ્ટ્રીમાં આદર્શ કિંમત છે ત્યારે અણુઓનું કદ આદર્શ પરિસ્થિતિમાં હોય છે બાવીસ પોઈન્ટ ચાર લીટર હવે આપણને ખબર છે લિટર જે છે એના મીટરમાં કન્વર્ટ કરવું બહુ જરૂરી છે તો લખી નાખું છું વી જે કદ છે જ છે વન લીટર બરાબર ટેન ટુ ધી પાવર માઇનસ થ્રી મીટર ક્યુબ હવે આપણી પાસે એવો ગેડ્રો આંક છે જેને કહેવામાં આવે છે અણુઓની સંખ્યા સાથે સંલગ્ન કેમિસ્ટ્રીમાં તમે ભણશો તો દરેક માટે એવોગેડ્રો આંખ બહુ મહત્વનો છે જેને દર્શાવાય છે એને વડે જેની કિંમત છે છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તમારું જે પણ કદ છે તો લખી નાખું છું હું આપણું એને ગુણ્યા એલ બી એચ ભાગ્યા વી એટલે આપણને મળશે અણવો સંખ્યા કેમેસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેસ્ટન છે પણ તમે અહીંયા ગણતરી કરી શકો છો કે ભાઈ આવો ગેડરો આંખની કિંમત છે છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત ગુણ્યા એલ અને કદ જે છે આપણી પાસે છે બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત તો અહીંયા તમારી પાસે બધો ડેટા રેડી છે તમારી રૂમની સાઇઝ અહીંયા મૂકો અને રૂમમાં કેટલા અણુઓ રહેલા છે આની ગણતરી તમે અહીંયા કરી શકો છો તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ લોજિક અને અમુક ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના કોન્સેપ્ટનો ઉપયોગ કરી તમે કોઈ પણ સાઇઝ કોઈ પણ કદ અણુઓની સંખ્યા કે એ ઇમ્પોસિબલ છે એ હવે આપણે આની મદદથી શોધી શકીએ છીએ તો આ જે છે એ ક્વેશ્ચન હતો આપણો ક્વેશ્ચન નંબર બાવીસ હવે આપણે કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર ત્રેવીસ ક્વેશ્ચન નંબર ત્રેવીસ જે છે એ પણ આપણી પાસે આવો જ કોઈક ડેટા આપેલો છે કે સૂર્ય છે અને એક ગરમ પ્લાઝમા છે એટલે કે આયાનીકૃત દ્રવ્ય છે અને એની અંદરનો ગર્ભ જે છે એનું તાપમાન છે 10 ની સાત ઘાત કેલ્વિન અને બહારનું તાપમાન છે છ હજાર કેલ્વિન તો આપણે પદાર્થ એટલે કે ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે આવી અવસ્થા પોસિબલ નથી આવા તાપમાને તો આપણે સૂર્યની દળઘનતા ઘન પ્રવાહી અથવા વાયુનીમાંથી કયા વિસ્તારમાં હોવાની શક્યતા તમે વિચારી શકો છો અને આ અનુમાન આપણે સાચું છે એની ચકાસણી કરવાની છે અને સૂર્ય દળ અને ત્રીજા આપણને આપેલા છે તો સૌથી પહેલા આપણે લખી નાખીએ દળ એટલે કે માસ જેની કિંમત છે આપણી પાસે બે ગુણ્યા દસ ની ત્રીસ ઘાત કિલોગ્રામ અને આર ઓફ એસ જેને કહું છું સૂર્યની ત્રીજા જે છે આપણી પાસે સેવન ક્રોસ મીટર્સ હવે આપણે સૌથી પહેલા કામ કરીએ કે ભાઈ આ જે છે તો ઘનતા માટેનું સૂત્ર આપણી પાસે છે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ તો આપણે વિચારી લઈએ સૂર્યનું દળ જે છે એમ એસ છે અને કદ જે છે ને વી નામ આપી દઈએ હવે કહીએ છીએ કે ભાઈ સૂર્ય જે છે એક ગોળો છે તો એનું કદ છે એ આપણી પાસે મળશે આવું થયું ચાર તૃતીયાંશ પાય આર ઓફ સનનો પણ ઘન હવે બધો ડેટ આપણી પાસે છેદનો છેદ જશે અંશમાં ભાગ્યા ફોર માસ ઓફ સન એટલે બે ગુણ્યા ની ત્રીસ ઘાત કિલોગ્રામ ગુણ્યા ની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ અને સૂર્યનું ત્રીજા છે સાત ગુણ્યા દસની આઠ ઘાત એનો પણ ઘન તો કેલ્ક્યુલેશન કરતાં જઈએ આપણે તો અંશમાં આપણને મળશે ત્રણ અને બે એટલે છ અહીંયા પણ તમે બે કેન્સલ કરી શકો છો એટલે આપણો ડેટા જે છે એ કેલ્ક્યુલેશન કરીને મેં રેડી રાખેલું છે વન પોઈન્ટ થ્રી નાઇન ટુ ગુણ્યા દસની ત્રણ ઘાત એટલે તમે વન પોઈન્ટ થર્ટી નાઇન જુઓ તેને રાઉન્ડ ઓફ કરતા આપણને મળશે 1.4 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન એટલે આપણી પાસે કોઈ ત્રણ ઘાત ભાગ હોય એમાં કેટલા અણુઓ રહી શકે તો અહીંયા આપણી પાસે 3 છે તો અહીંયા કહી શકીએ કે માત્ર ઘન અને પ્રવાહીમાં જ આ વસ્તુ પોસિબલ થાય એટલે 1.4 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ જેટલી ઘનતા ધરાવતા અણુઓ રહી શકે વાયુમાં આ શક્યતા છે નહીં જે તમે પ્રેક્ટિકલી ધીમે ધીમે સમયાંતરે ખબર પડશે તમને કે આવું કેમ પોસિબલ નથી અને કેમ આપણે લોકો આ ડેટા જે છે એ વાયુ માટે શોધી શકતા નથી અને કેમ આપણે લોકો આ ડેટા જે છે એ માત્ર ને માત્ર ઘન અને પ્રવાહી માટે શોધી શકીએ છીએ સ્વાધ્યનો એક્ઝામ્પલ નંબર છે આપણી પાસે ચોવીસ જેમાં આપણે કીધું છે કે ભાઈ જ્યુપિટર છે એટલે કે ગુરુ છે એનો ગ્રહ એ બ્યાસી આઠસો ચોવીસ સાત મિલિયન કિલોમીટર દૂર છે તો તેના કોણીય વ્યાસનું માપ પાંત્રીસ આર્ક સેકન્ડ હવે આપણને ખબર છે કે આવી સેકન્ડ્સ જે છે એને આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ એટલે જેટલો પણ ડેટા હતો એને આપણે સીધે સીધો કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરી દઈએ તો આપણે જાણીએ છીએ કે એક સેકન્ડ બરાબર ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ઘાત રેડિયન તો આપણને અહીંયા જે પણ આપેલો છે થી ખૂણો એ આપેલો છે પાંત્રીસ પોઈન્ટ સેકન્ડ તો આપણે એને કન્વર્ટ કરી દઈએ પાંત્રીસ પોઈન્ટ બોતેર ગુણ્યા ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ઘા ત્રેડિયન અમુક વિદ્યાર્થીઓને જેને ખબર ના હોય કે આ ડેટા આપણે કેવી રીતે લઈ આવ્યા તો આગળની અંશ રેડિયન મિનિટ સેકન્ડ જે છે એની ક્લિપ જોઈને પણ તમે એક્ઝામ્પલની ગણતરી કરી શકો છો બીજો આપણને ડેટા આપ્યો છે તો આપણને કીધું છે કે ડિસ્ટન્સ એટલે કે જુપિટર સુધી મિલિયન કિલોમીટર મિલિયન એટલે કહેવામાં આવે છે દસ ની છ ઘાત તો આઠસો ને ચોવીસ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની છ ઘાત કિલોમીટર્સ તો હવે વિદ્યાર્થીઓ આપણી પાસે સૂત્ર જે છે એ ડેટા આપણી પાસે તૈયાર છે કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ડી ભાગ્યા ડી તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ડી ભાગ્યા ડી તમે જોઈ શકો છો કે આપણી પાસે જ્યુપિટર જે છે એના માટેનું સ્મોલ ડીનો ડેટા તૈયાર છે તો જો સ્મોલ ડી ટુ ડેટા તૈયાર હોય તો આપણે આવું લખી શકીએ છીએ કે કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ ઠીટા ઇન્ટુ ડી ઠીટાની કિંમત છે આપણી પાસે પાંત્રીસ પોઈન્ટ બોતેર ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ ગુણ્યા આઠસો ને ચોવીસ પોઈન્ટ સાત ગુણ્યા દસની પ્લસ છ માઇનસ છ પ્લસ છ કેન્સલ થશે એટલે આપણી પાસે અહીંયા બધો ડેટા જે છે એ બાકી રહેશે એ આવો રહેશે જેની કિંમત છે ચૌદ અઠ્યાવીસ તોતેર જેને તમે દસની ઘાતમાં કન્વર્ટ કરો ત્રણ ને બે પાંચ એટલે લખી શકો છો એક પોઈન્ટ ચાર ગુણ્યા દસની પાંચ ઘાત કિલોમીટર તો આ સાથે તમારા અહીંયા સ્વાધ્યાના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા પૂરા કરીએ છીએ નેક્સ્ટ ક્લિપમાં આપણે લોકો એડિશનલ એક્સરસાઇઝ વધારાના સ્વાધ્યાના દાખલાઓ કે જેનો ડિફિકલ્ટી લેવલ આપણા જે ટોપિક બેઝ તમે જેટલો ગ્રાસ કર્યો છે એના પર ડિપેન્ડન્ટ છે તો હવે પછીની ક્લિપમાં આપણે લોકો એવા એક્ઝામ્પલ્સ કરીએ છીએ જે ચોપડીમાં આપેલા છે જેને કહેવામાં આવે છે એડિશનલ એક્સરસાઇઝ તો વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ્સ જે છે એને વારે વારે રિવિઝન કરો કેલ્ક્યુલેશન કરો અને કોન્સેપ્ટને પ્રોપર ગ્રાસ કરશો તો તમને કોઈ વાંધો નહીં આવે થેન્ક યુ